એ નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપણે ટેટાર પ્રત્યની કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી તો મિત્રો હજી સુધી જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને નવી અપડેટ્સ નવા વિડીયો અને નવી માહિતી તમને તરત મળતી રહે ફરી જોઈએ કે અત્યારે જે નવી સિચ્યુએશનની અંદર નવી નવા શબ્દો સાથે નવી નવી ભરતી આવી છે અને જે કોન્ટ્રાક્ટ ઉપર છે જ્ઞાન સહાયક તો એ જ્ઞાન સહાયકનું હાલ કેટલું અસ્તિત્વ છે એની સ્થિતિ શું છે એ બાબતે આજે ઓફિશિયલ માહિતી આવી ગઈ છે તો જ્ઞાન સહાયકની પ્રાથમિક અને માધ્યમિકના રજિસ્ટ્રેશનની વિગતો જિલ્લા વાઈઝ અહીંયા લખ્યું છે વન એક બાર બે હજાર ત્રેવીસની ચાર પંચાવન પીએમ ટાઈમ સુધી આપ્યું છે કે આ મહિના સુધી કેટલા લોકોએ જ્ઞાન સહાયકની અંદર જિલ્લા વાઇઝ કેટલા ફાળવ્યા હતા અને કેટલા લોકોએ જોબ સ્વીકારી છે એનો ઓફિશિયલ જિલ્લા વાઇઝ આંકડો આ ટાઈમ સુધીનો આવી ગયો છે જોઈએ પહેલું છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એની અંદર એલોટ થયા હતા અહીંયા પહેલું છે સિરિયલ નંબર ડિસ્ટ્રિક્ટ કોડ ડિસ્ટ્રિક્ટ નેમ ટોટલ નંબર ઓફ જ્ઞાન એલોટેડ એટલે કે જે ફાળવણી થયેલા જ્ઞાન સહાયકોની વાત છે જેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને જિલ્લો ફળવાઈ ગયો હતો એવા અને એમાંથી કેટલા હાજર થયા અને કેનું કેટલા લોકોનું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થયું એની વાત અહીંયા આની માહિતી આપેલી છે તો મિત્રો આ તારીખ જે લખી છે એક બાર બે હજાર ત્રેવીસ સુધીના જ આંકડા છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું અહીંયા લખ્યું છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર ટોટલ એલોડ થતાં બસો ચોત્રીસ એમાંથી વીસ લોકોનું જ રજીસ્ટ્રેશન થયું છે એટલે કે માત્ર નવ ટકા લોકોએ જોબ સ્વીકારી છે અમરેલીની વાત કરીએ તો છસો ને પંચોતેર એમાંથી બસો સત્તર લોકો એટલે કે બત્રીસ ટકા લોકોએ જોબ સ્વીકારી છે પોર્ટલ ઉપર જે લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એટલે કે ઓલરેડી સિસ્ટમમાં એ લોકો પ્રવેશી ચૂક્યા છે વલસાડની વાત કરીએ તો બસો તેત્રીસ એમાંથી બોતેર લોકો અને બત્રીસ ટકા અહીંયા ટકાવારી તમે જોઈ લેજો મિત્રો અરવલ્લીની વાત કરીએ તો ત્રણસો બેમાંથી એકસો છ કચ્છની વાત કરીએ તો એક હજાર એકસો ને ચોરાણુંમાંથી ચારસો ને ફક્ત ચારસો ને તેત્રીસ વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી નેવ ફાળવ્યા હતા એમાંથી તેત્રીસ લોકો આણંદની અંદર ત્રણસો પચીસમાંથી એકસો ત્રીસ પંચમહાલની અંદર સાતસો બાવનમાંથી ત્રણસો ત્રણ સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી ચારસો ને નવમાંથી એકસો ને સત્યાસી ડાંગની અંદર એકસો બેમાંથી સુડતાલીસ અમદાવાદની અંદર પ્રોપર અમદાવાદની અંદર ચાર હજાર આઠસોને સોરી ચારસો ને ચોર્યાસીમાંથી બસોને એકતાલીસ આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર બાસઠમાંથી એકત્રીસ જામનગરની અંદર ચારસોને બસો ને તેતાલીસ મહીસાગરમાં ત્રણસો ને છત્રીસમાંથી એકસો ને એકોતેર બનાસકાંઠાની અંદર એક હજાર ત્રણસો ને બાણુંમાંથી સાતસોને નવ દાહોદની અંદર એક હજાર સાહીઠમાંથી પાંચસોને છપ્પન મહેસાણાની અંદર બસો સત્તરમાંથી એકસો પંદર ગાંધીનગરની અંદર બસો પચીસમાંથી એકસો વીસ એટલે કે ત્રેપન ટકા નર્મદાની અંદર ત્રણસો ને સુડતાલીસ માંથી એકસો ને નેવ્યાસી સુરતની અંદર એકસો પંચાવનમાંથી સત્યાસી દેવભૂમિ દ્વારકામાં બસો સડસઠમાંથી એકસો ને તેપન ભાવનગરમાંથી એક એક હજાર સોરી ભાવનગરની અંદર એક હજાર તેસઠમાંથી છસો ને તેર પાટણની અંદર વાત કરીએ તો ત્રણસો ને ઓગણીસમાંથી એકસો પંચ્યાસી છોટા ઉદયપુરની વાત કરીએ તો ત્રણસો ને સત્યાસીમાંથી બસો અઠ્યાવીસ નવસારીમાં છેતાલીસમાંથી ઓગણત્રીસ ખેડાની અંદર ચારસો ને સિત્યોતેરમાંથી ત્રણસો ને અઢાર સુરેન્દ્રનગરની અંદર પાંચસો ને ચોર્યાસીમાંથી ચારસો ને અગિયાર વડોદરાની અંદરથી ત્રણસો ને પચીસમાંથી બસો એકત્રીસ ભરૂચની અંદર ચારસો પચાસમાંથી ત્રણસો ને છવ્વીસ સાબરકાંઠાની અંદર બસો સત્યાવીસ માંથી એકસો સડસઠ પોરબંદરની અંદર એકસો બાસઠમાંથી એકસો વીસ રાજકોટની અંદર ચારસો ને ત્રાણુંમાંથી ત્રણસો ને સડસઠ ગીર સોમનાથની અંદર ચારસો ત્રણમાંથી ત્રણસો ને એકત્રીસ તાપીની અંદર એકસો વીસમાંથી નવ્વાણું જૂનાગઢની અંદર બસો ને અડસઠમાંથી 234 ને બોટાદની અંદર ત્રણસો ને ઓગણ સોરી ત્રણસો ને ત્રાણુંમાંથી ઓગણપચાસ અંદર ત્રણસોને એકત્રીસમાંથી બસો એમ કુલ એલોટ થયેલા જ્ઞાન સહાયકો જે પ્રાથમિક અને માધ્યમિક બંનેના ભેગા થઈને પંદર હજાર સિત્યોતેર હતા એમાંથી ફક્ત ફક્ત માત્ર પંચાવન ટકા એટલે કે અડધો અડધ લોકોએ જ વાત સ્વીકારી છે અડધો અડધ લોકોએ સ્વીકારી નથી ફક્ત આઠ હજાર ચારસો સડસઠ લોકોએ જ ઓફિશિયલ રીતે અંદર સિસ્ટમમાં પ્રવેશ્યા છે આઠ હજાર ચારસો સડસઠ એક તારીખ સુધી તો મિત્રો આ આંકડો ખૂબ જ ઓછો કહેવાય અને એટલે આમ જોવા જઈએ તો આ જ્ઞાન સહાયકનું યોજનાનું પણ કદાચ બાળ મરણ થઈ જાય એવું લાગી રહ્યું છે અને જોઈએ કે શું સિચ્યુએશન છે ન્યૂઝ રિપોર્ટ પણ આવી ગયો છે ન્યૂઝ રિપોર્ટની અંદર લખ્યું છે કે જિલ્લાની સ્કૂલોમાં હજી ત્રેપન ટકા જ્ઞાન સહાયકોનું રજીસ્ટ્રેશન થયું છે બીજું સત્ર શરૂ થયું હોવા છતાં પણ વિદ્યાર્થીઓની શિક્ષક વિના જ શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં બીજું કોઈ શૈક્ષણિક ક્ષેત્ર પ્રારંભ થઈ ગયો છે તેમ છતાં પણ સો ટકા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જેની પરિણામે પ્રવાસી શિક્ષકો કે શિક્ષક વિના શિક્ષણ લેવાની વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક માધ્યમિક શાળામાં હજી માંડ તેપન ટકા જ્ઞાન સહાયનું શિક્ષણ વિભાગના પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયું છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાતો વચ્ચે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવતા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જો કે રાજ્યના શિક્ષણ વિભાગને ખાલી પડેલી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયકની ભરતી કરવાના નિર્ણય લેવાયો છે તેમ છતાં શાળાઓમાં સો ટકા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં શિક્ષણ વિભાગ ઉણું ઉતર્યું છે જોકે પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થવાની એક માર્ક જેટલો સમય બાકી હતો ત્યારે રાજ્યની શિક્ષણ વિભાગની દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી હતી પરંતુ કાયમી શિક્ષકોની ગેરહાજિ વિના શાળામાં વિદ્યાર્થી પ્રવાસી શિક્ષકો શિક્ષક વિના ભણાવવા મજબૂર બન્યા હોય તેમ ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઉપરથી લાગી રહ્યું છે જોકે શિક્ષણ વિભાગની આવી નીતિના પગલે આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા મારવા જેવી સ્થિતિ બની રહેશે તેવી ચર્ચા શિક્ષકોમાં જોવા મળી રહી છે જોકે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતીની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ તેમાં રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકનું માંડ પંચાવન ટકા જ રજિસ્ટ્રેશન શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર કરવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે મહાનગરપાલિકાના વિસ્તારમાં અને જિલ્લા સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં બીજું સત્ર ચાલુ બીજું શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં પણ સો ટકા જ્ઞાનશાખર રજિસ્ટર થયું નથી જેને પરિણામે વિદ્યાર્થીઓને પ્રવાસી શિક્ષકો પાસેથી શિક્ષણ લેવા મજબૂર બન્યા છે તેમ શિક્ષણ વિભાગના પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા જ્ઞાન સહાયકોની સંખ્યા પરથી લાગી રહ્યું છે જો કે રાજ્યભરની શાળાઓમાં કુલ પંદર હજાર ત્રણસો અને સિત્યોતેર જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવી હતી તેમાંથી માંડ આઠ હજાર ચારસો ને સડસઠ જ્ઞાન સહાયકોનું રજીસ્ટ્રેશ કરવામાં આવ્યું છે તેમાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં માંડ ત્રેપન ટકા જ જ્ઞાન સહાયકોનું રજીસ્ટ્રેશન કરાયું છે તો મિત્રો આ જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ લાયા છે એમાં આમ જોવા જઈએ તો આ પચાસ ટકા જ સફળતા એટલે કે આટલો ઊંચો પ્રગાર હોવા છતાં પણ ફક્ત ને ફક્ત જે કોન્ટ્રાક્ટ છે અગિયાર મહિનાનો કરાર છે એના કારણે જે શિક્ષિત યુવા બેદગારો છે આને ક્યાંક ને ક્યાંક અસ્વીકાર કરી રહ્યા છે આ યોજનાનો તો મિત્રો આને આવી અપડેટ ઓફિશિયલ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલો આઇકોન દબાવી દેજો તેમજ આ માહિતી જો તમે ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો અસ્તુ જય હિન્દ વંદે માત્ર જઈ અસતથી મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ